એક તદ્દન નવા અને આશ્ચર્ય પમાડે એવા સમાચાર સામે આવ્યા છે કે બોરસદના કચરાના ઢગલામાંથી, શાક માર્કેટના કચરાના ઢગલામાંથી બે ઈવીએમ મળ્યા છે. હવે મારે ચૂંટણી પંચને એટલો જ સવાલ હતો કે ભારતની લોકશાહી જેના ઉપર ટકેલી છે એવું આ ઈવીએમ મશીન, એને તમે આજ રીતે સુરક્ષિત રાખો છો કચરાના ઢગલામાં? કારણ કે એવી અમુક ગાઈડલાઈનો છે કે ચૂંટણીની પછી અમુક સમય મર્યાદા સુધી ઈવીએમને સ્ટોર રાખવાના હોય છે સુરક્ષિત જગ્યાએ, જેથી કાંઈ કેસ કબાડા કે કાંઈ એક્સ વાય ઝેડ થાય તો પાછું ઈવીએમ ખોલીને કોર્ટ જોઈ શકે કે ઈવીએમમાં શું ડેટા છે. પણ મને નથી લાગતું તમે આને સુરક્ષિત રાખી શકતા હોય, અને કદાચ એવું કદાચ નક્કી નથી કર્યું ને કે કચરાના ઢગલામાં સુરક્ષિત રાખીએ, તોય કહેજો. અને જનતાને અને બીજા રાજકારણીઓ રહ્યા એ બધાને મારે એટલું કહેવું હતું કે હમણાં મેં સંસદમાં, આજ હમણાં 2024માં જ સંસદમાં એક અખિલેશ યાદવનું નિવેદન સાંભળ્યું. સપાના નેતા છે, જે ન ઓળખતા હોય એને કહી દઉં, ઉત્તર પ્રદેશ સપાના નેતા છે. એમનું સંસદમાં એક નિવેદન હતું કે એની એમની સપા પાર્ટી કદાચ ઉત્તર પ્રદેશની બધી સીટમાં જીતી જાય ને તો એ ઈવીએમ ઉપર ભરોસો કરવા તૈયાર નથી. એટલે જે નેતાઓ અને રાજકારણીઓ ઈવીએમ માટે જનતાને જે બેવકૂફ બનાવે છે ને કે ના ના ઈવીએમ તો બરોબર જ છે, આપણે ઈવીએમ વિશે કાંઈ ન બોલાય, આપણી પાર્ટીને આટલા વોટ મળે છે, આપણી પાર્ટીને આટલા વોટ મળે છે, આપણા આટલા નેતાઓ ચૂંટાયા છે તો એ બધા કેવી રીતે ચૂંટાયા, એ બધાને આ નિવેદન છે ને ખાસ સાંભળવા જેવું હતું. જનતાને અને જનતા કરતાંય વિપક્ષ અને પક્ષના તો રાજકારણીઓને ખબર જ હોય, પણ વિપક્ષને રાજકારણીઓએ સાંભળવા જેવું હતું કે જે ઈવીએમ છે એમની બધી સીટ ઉપર એ જીતી જાય ને તો એ માણસ ઈવીએમ ઉપર ભરોસો કરવા તૈયાર નથી. આના ઉપરથી શીખ લેવા જેવી છે કે ઈવીએમ છે ને કેટલું હલકું છે. અને એમાં હવે તમે જુઓ છો, જો શાક માર્કેટના કચરાના ઢગલામાંથી જો ઈવીએમ મળતા હોય ને તો ઈવીએમ ઉપર કેટલો વિશ્વાસ કર્યા જેવો ને એ તમે અને જનતા જાણો. એટલે જનતાને કહેવાનું કે કોઈ આવી રીતે ભરમાવે તો ભરમાવવું નહીં, અને ઈવીએમ બેન ઉપર જ આપણે ધ્યાન આપવાનું છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.